ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભારતના દેશવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે અને સમગ્ર વિશ્વમાંથી લોકો સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્થે આવતા હોય છે અને મોટા પ્રમાણમાં દરિયામાં માછીમારો માછીમારી કરતા હોય છે. સવારના સમયે ખંભાતના દરિયાકાંઠે માછીમારોએ પોતાની બોટ સાથે જાળ લગાવી હતી અને જાળ ખંખેરતા તેમાં વજનદાર વસ્તુ હોવાનું અનુમાન લગાવતા તેમાં વજનદાર વસ્તુ હોવાનું સામે આવ્યું હતું. તેને બહાર કાઢતા જ એક ભવ્ય શિવલિંગ હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે માછીમારોમાં પણ કુતૂહલ સર્જાઈ ગયું હતું. શિવલિંગ એટલું વજનદાર હતું કે 20 માછીમારોએ પણ તેને ઉંચકવાના પ્રયાસ કર્યા પરંતુ તે ઉઠાવી શકાયું નહીં, જેના કારણે લોકોએ હેમખેમ શિવલિંગને બોટ મારફતે કિનારે લાવ્યા હતા. અમે કાવી બંદરથી બોટ લઈને રાતે ટણકાથી ખંભાતના ખાતમાં બાંધેલા થયા. ત્યાં અમે જાળ ખંખેરવા હવારમાં ગયા. આ જાળમાં શિવલિંગ ફસાઈને આવેલું હતું. અમે તે 2-3 શિવલિંગ ત્યાં પાણી જાનબળમાં પાણીમાં તરતેલું અને જાળમાં ફસાયેલું હતું. એક જ માણસે કહેલું. ત્યાર પછી અમે લાવ્યા એક પર. ત્યાર પછી એને 10-15 માણસ થઈને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. ઉઠાવ્યું ને ત્યાં પછી અમે રસ્સીથી બાંધીને ઉપર ખેંચીને બોટમાં ચડાવ્યું. ત્યાં પછી કાવી બંદર અમે લાવ્યા છે. એટલે તમે જોઈ શકો છો આ શિવલિંગ આખું છે. અંદરના ભાગમાં નાગની બેઠક છે. અંદર ઘેરા ઘેરા બધા શંખ છે. અંદર મૂર્તિનો આકાર દેખાય છે. ત્યાં કાવી બંદર અમે લાવેલા છે. આ શિવલિંગ ક્યાંથી મળ્યું તમને? આ સાબરમતી મેસી. કેવી રીતે લાવ્યા પછી? અમે લાવ્યા બોટમાં લાવ્યા. જાળમાં ફસાઈ જતું તે ઉંચકીને અમે લીધા. અમે 12 જણા પાણીમાં ડૂબી જતા શિવલિંગ. ના તરતું તું યાર. પાણીમાં તરે તેવું છે. અંદર શું છે તમે જોયું તો શિવલિંગ અંદર? એની અંદર છે તે મૂર્તિ છે. નાક છે. નાક કોની પણ નિશાના બધા હોય ને ભાઈ તાર કોઈ એ જોયેલું? હા કોઈ. અમે એક કોઈ પાણી ગયેલા હોય આપણેલું હોય કે પછી ઘણ માયા હોય આપણે જોયું નથી. અને સમગ્ર માછીમારોએ પણ શિવલિંગના દર્શન કરી તેમાં અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેના પગલે લોકોમાં પણ આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. કાવી કંબેનું સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ પણ કોઈ બહાર કાઢી શક્યું ન હતું, પરંતુ માછીમારોની જાળમાં આવેલું શિવલિંગ વજનદાર અને અદ્ભુત હોવાની માનવામાં આવી રહ્યું છે. દરિયાકાંઠેથી ભવ્ય શિવલિંગ મળી આવતા લોકોમાં પણ ચર્ચાનું કેન્દ્ર સાથે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. કાલિદાસ મંગા વાઘેલા છે. હું રહેવાસી કાવીનો છે. અને કાવી બંદરથી અમે ડેલી સાબરમતીમાં ઝાડ બાંધેલા ત્યાં ડેલી અમે અપ ડાઉન કરીએ. સાંજ સવાર મચ્છી લેવા જઈએ છીએ. આજે વહેલી સવારે અમે બોટ છોડીને ગયા. આ ઝાડમાં શિવલિંગ આવેલો હતો. ત્યાં શિવલિંગ ઝાડમાં આવેલો હતો. ત્યાં જાંગકોળમાં પાણી હતું તો પાણીમાં શિવલિંગ તરતેલું. ત્યાં પછી 2 માણસે કહેલું. સુકાઈ જાય પાણી ખાલી થયા બેટ નીકળી જાય પછી આ પછી 10 માણસથી બી અડતું ના. પછી ભરતી થઈ ત્યાં પછી 2 બોટવાળા માણસો થઈ નાને અમે બોટ પર ચડાવ્યું. ત્યાં પછી કાવી બંદર લાવ્યા છે આ શિવલિંગને. એટલે શિવલિંગના અંદર તમે જુઓ છો અંદરના ભાગમાં નાગની અંદર બેઠક છે. ત્યાં પછી અંદર નાના નાના શંખ છે. અંદર મૂર્તિ દેખાય છે. શિવલિંગ કયું શાનું બનેલું લાગે? આ તો હવે પ્રાચીન કાળનું બનેલું. કેટલા વર્ષ હોય તો મને શું ખબર. એની પર ઘા જેવું પડેલું છે તે. હવે એ ઘસારો ખાનાથી ઘા પડેલો છે. ઘસારો પડેલો એ દરિયા કિનારામાં દરિયામાં ફરતું હતું. ગમે તેની જો ટકરાય એમાં ત્યાં બધા છીટ પડી ગયા હોય. તમને શિવલિંગ જ લાગે તેમ ને? હા 100% શિવલિંગ છે. અંદર મૂર્તિ ને કઈ હશે? અંદર અંદર નાગ છે ને. નાગ નો તો સ્પષ્ટ દેખાય છે. જોવા નાગ નીચે આખી નાગ ને બેઠક છે. અંદર મૂર્તિ દેખાય છે. શંખ અંદર છે.